નમસ્કાર ભાગ્ય દર્પણ આપનું સ્વાગત છે આપની સાથે હું છું આરતી વિચારો એવા રાખો કે તમારા વિચાર પર પણ કોઈને વિચાર આવે આજના સુવિચાર સાથે ચાલુ શરૂ કરીએ ભાગ્ય દર્પણ

આજની તિથિની વાત કરીએ મહિનો ચાલી રહ્યો છે પોષ મહિનો તેનો સુદ પક્ષ એટલે શુક્લ પક્ષની તિથિ આવે છે આઠમ એટલે આજે છે પોષ સુદ આઠમ નક્ષત્ર અશ્વિની છે યોગ સિદ્ધ છે અને કરણ વૃષ્ટિભદ્ર આવે છે આજની રાશિ આજની રાશિ આવે છે મેષ રાશિ કે જેના નામાક્ષર હોય છે અ લ અને ઈ એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ મેષ રાશિ પરથી પાડું હિતાવ રહેશે ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ મેષ રાશિના લક્ષ્યમાં લેવાની રહેશે વાત કરીએ તો આજે છે દુર્ગાષ્ટમી સવિશેષ આજથી શાકમભરી નવરાત્રીનો પ્રારંભ થાય છે શાકમભરી દેવી જે છે તેનો દુર્ગા સપ્તશતી ચંડી પાઠમાં પણ ઉલ્લેખ છે અને તેનો વિશેષ નવરાત્રી મહોત્સવ શરૂ થતો હોય છે જે આજથી પ્રારંભ થાય છે શુક્ર ગ્રહ નો પણ આજે રાશિ પરિવર્તન થઈ રહ્યું છે શુક્ર ગ્રહ છે તે ધનુ રાશિમાં પ્રવેશ કરશે સાંજે આઠ વાગી સત્તાવન મિનિટમાં આપણે ખાસ જણાવી રહ્યા છે કે કર્જ મુક્તિ અને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તેના શું ઉપાય કરી શકાય જીવનમાં જ્યારે કર્જ થઈ ગયું હોય ત્યારે હંમેશા વ્યક્તિ છે તે તણાવમાં રહેતું હોય છે સમસ્યાઓથી ઘેરાયેલા હોય છે અને ક્યાંક ને ક્યાંક એકવાર ભૂલ થાય તો બીજી વાર પણ ભૂલ થતી હોય તેવું બનતું હોય છે અને ક્યાંક પછી દેવાના ચક્કરમાં ફસાયેલો વ્યક્તિ બહાર નથી આવતો હોતો ઘણા સામે એવું જોવા મળે છે કે ન ભરવાના પગલાં પણ ભરી લેતા હોય છે ત્યારે પરિવારમાં ખૂબ દુઃખ અને માતમ છવાઈ જતો હોય છે તો આ બાબતે વાસ્તુશાસ્ત્ર છે તે ખૂબ ઉપયોગી નીવડે છે જો પહેલેથી જ ઘરના વાસ્તુશાસ્ત્રનો ખ્યાલ રાખવામાં આવે તો આ બધી નોબત આવતી નથી પણ જાગ્યા ત્યારથી સવાર સમજવાની જરૂર છે તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ઘરના સાઉથ વેસ્ટ દક્ષિણ પશ્ચિમ નૈઋત્યમાં જો ટોયલેટ હોય તો શૌચાલય હોય તો આ બાબતે અસર જોવા ખૂબ મળતી હોય છે કે વ્યક્તિ છે તે કર્જમાં દેવામાં ફસાઈ જતા હોય છે અને તે ચૂકવો ખૂબ મુશ્કેલ બને છે એટલે એ તકલીફ જોવા મળે છે તો ધ્યાન રાખવું કે ઘરના જે સાઉથ વેસ્ટ નૈઋત્ય છે ત્યાં ટોયલેટ ન આવવું જોઈએ અને જો હોય તો તાત્કાલિક તેનો ઉપાય દોષ નિવારણ કરાવવું જોઈએ જેથી જે તકલીફો છે તે ઘટી શકે બીજું કે તમારું પોતાનો વ્યવસાયિક જગ્યા હોય ઓફિસ હોય કે અન્ય કોઈ કોમર્શિયલ હોય તમારું કારકાસ તો તેમાં યોગ્ય ડિગ્રી પર ઉત્તર અને પૂર્વ જે છે તેની યોગ્ય ડિગ્રી પર કાચ લગાવો અરીસો લગાવો એ ખૂબ લાભદાયી નીવડતું હોય છે તમારા જલ્દી તમે કર્જના ચુંગાલમાંથી છુટકારો થઈ શકે છે પણ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે કાચ જે છે તે હલકો હોય હા જેટલો મોટો હશે એટલો પણ તે ફાયદો વધારે કરશે જી તો એક દર્શક મિત્ર આપી સાથે જોડાયા છે વર્ષાબેન વર્ષાબેન જમની માટે આપનો પ્રશ્ન છે તમે જન્મ તારીખ જણાવજો હેલો જી વર્ષાબેન શાસ્ત્રીજી આપનો અવાજ નથી આવતો જોરથી કહેજો આપની જન્મ તારીખ જણાવજો 8 ડિસેમ્બર 1999 જી જન્મ સમય સવારે 4 વાગે જી જન્મસ્થળ સ્થળ પ્રશ્ન શું છે આપનો

ચાલો જોઈ લઈએ કે ગ્રહો અને તમારી કુંડળી શું કહી રહી છે તમે જે વિગત આપી છે એ અનુસાર તમારું તુલા લગ્ન આવે છે લગ્નમાં આજે શુક્ર છે એટલે જીવનમાં સુખ અને સમૃદ્ધિ રહેશે શોખીન પણ હશો પ્રાપ્તિની અપેક્ષા હશે લક્ઝુરિયસ લાઈફ જીવી શકાશે તેઓ આ તમારું કુંડળી બતાવી રહી છે પણ સ્થાન છે તેમાં અને ઘરનું જે સ્થાન છે તે કેતુ અને મંગળ છે તેના કારણે પ્રબળ અંગારક દોષ બને છે તે ઘર બાબતે ચિંતા આપી શકે તમારા ધાર્યા પરિણામો મેળવવામાં ક્યાંક વિલંબ થાય અથવા ધાર્યા પ્રમાણે પરિણામ ન મળે તેવું પણ બની શકે તેવું છે એટલે થોડુંક ધ્યાન તો રાખવું પડે તેવું છે ઘરનું ઘર બનાવવામાં તકલીફ પડે તેવું છે માટે ખાસ એ વાતનું ધ્યાન રાખવું કે અંગારક દોષ છે તેનું આપણે નિવારણ કરાવું વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી

એ મારો પ્રશ્ન પોતાનો જ છે હું પોરબંદર થી બોલું છું મારે મારું નામ છે હસમુખ અને જન્મ તારીખ છે બાર છ ઓગણીસો ને સડસઠ જન્મ સમય જણાવજો જન્મ સમય સવારે સાત વાગે અને ગામ અલિયાબારા જામનગર જિલ્લા જી પ્રશ્ન તો તમે જણાવી દીધો પ્રશ્ન તમારા પ્રત્યે છે ને હા મારા પ્રત્યે છે જી હું અત્યારે ટ્રાવેલ નું કરું છું પણ મને બધું થાળે છે ડ્રાઈવિંગ ને પછી આ ભોજનાલય લઈ નું જમ્યાવાનું સારું જોઈ લઈએ આપણે રશ્મિકભાઈ જોઈ લઈએ આપણે ચાલો બરોબર છે સમજીને લેવું જોઈએ જ્યોતિષ શાસ્ત્ર એ માર્ગદર્શન શાસ્ત્ર છે અને જયારે આપણી પાસે ઓપ્શન્સ હોય પર્યાય હોય તો કયો પર્યાય સ્વીકારવો તે ખૂબ જરૂરી છે પસંદગી કરવી જરૂરી છે જો યોગ્ય માર્ગદર્શન મળી જાય તો જીવનમાં ચોક્કસ સારો બદલાવ આવે છે પણ સૌથી વધુ અગત્યની વસ્તુ એ છે ભાઈ કે તમારા પોતાનું મનોબળ સંકલ્પ કે તમે મનમાં દ્રઢ સંકલ્પ કરો કે તમારે બદલાવું છે તમારે હવે સારું જીવન જીવવું છે સારી પ્રાપ્તિ કરવી છે વધુ સફળ થવું છે એ તમારો અંદરનો દ્રઢ સંકલ્પ છે ને એ સારી ઉર્જા તમારા તરફ ખેંચી લાવશે હા ગ્રહો એનું કામ કરે જ છે એટલે ગ્રહો તમને સહાય કરે છે કે પછી અવરોધ કરે છે એ આપણે જોઈ લઈએ તમે જે વિગત આપી છે એ અનુસાર કુંડળી પર નજર નાખીએ મિથુન લગ્નની કુંડળી આવે છે રાશિ આપની કર્ક રાશિ જ છે આપણું નામ રાશી ઉપર જ પડેલું છે હવે પહેલી વાત કે કર્ક રાશિને હાલ નાની પનોતી ચાલે છે ચાંદીના પાએ છે લાભ કરાવવા જઈ રહે છે પણ મહેનત કરવામાં પાછી પાણી કરતા નહીં જો મહેનત કરશો તો આ પનોતીનો સમય છે એ ઉગી નીકળશે એટલે પહેલી વાત તો એ છે કે તમારે એ કાર્ય કરી શકાશે તમારો જે પ્રશ્ન તો એ અનુસાર જો વાત કરવામાં આવે તો તમારા માટે ગાંધીનગર કુંભ રાશિ જે છે એ તમને ફાયદો થોડો વધારે આપી જાય એવું મારું માનવું છે બીજા નંબર પર પણ આવી શકે એવું છે પોરબંદર જે છે તે તમને થોડુંક મધ્યમ ફાયદો આપે એટલે એ રીતે આપ નિર્ણય લઈને આગળ વધી શકો છો કુંડળીમાં એવો કોઈ વિશેષ દોષ નથી કે જેનું આપણે નિવારણ કરાવવું જોઈએ પણ તમારા માટે બે વસ્તુ ખૂબ અગત્યની છે એક તો તમે શિવજીની બને તેટલી વધારે ઉપાસના કરો બિલીપત્ર બને એટલે ત્ર ચડાવો શિવજીને

હવે સૌથી પહેલી વાત કે તમે નિયમિત કાર્યક્રમ જોતા હો તો તમારા માટે પ્રશ્નોનો જવાબ આ અઠવાડિયામાં આપી દે રહ્યા છીએ કારણ કે ત્રણ દિવસથી આપણે વાસ્તુની ટીપ્સમાં એ જ બતાવી રહ્યા છે કે કર્જ મુક્તિ દેવામાંથી કેવી રીતે બહાર આવું વાસ્તુશાસ્ત્રની મદદથી એટલે એ તમે જોતા રહો હજી કાલે પણ એના વિશે છેલ્લી ટીપ્સ આપવાની છે એ પણ સમજો હા હવે તમારી વાત એ કે તમારી પાસે કુંડળીની વિગતો છે નહીં તમારી કુંડળી બનતી નથી એટલે પ્રશ્ન કુંડળી પરથી જ આપણે જવાબ મેળવવા પ્રયત્ન કરીશું કારણ કે જન્મકુંડળી આપણી બનતી નથી નવાઈ લાગે છે કે જન્મ તારીખ નથી આ જમાનામાં બહુ ઓછા વ્યક્તિઓને હોય છે પણ કોક વાર એવું બને છે એવું દરેકને હોય એવું નથી બનતું પ્રશ્ન કુંડળીથી જો વાત કરવામાં આવે તો હજી થોડોક સમય તો લાગશે એવું બતાવી રહ્યા છે કારણ કે જે દેવાનું સ્થાન જે છે તેમાં મંગળ અને બુધની યુતિ છે અને ધનુ રાશિના છે બંને અનુકૂળતા થઈ શકશે તમારી તમારા કુળદેવીને પ્રાર્થના કરો તમે તમારા કુળદેવી જ્યાં મંદિર હોય મુખ્ય સ્થાનક ત્યાં એકવાર જઈ આવો યથાશક્તિ શણગાર પ્રસાદ ધરાવો સાડી કે ચુંદરી ધરાવો અને માતાજીને પ્રાર્થના કરો કે જે તકલીફ છે તેમાંથી બહાર આવી શકાય આટલું તમારે અને પછી ઘરમાં તમારે જે પણ એનો ફોટો કે જે પણ એનું પ્રતિક હોય તમારા કુળદેવીનું એને તમે નિયમિત પ્રાર્થના કરો બીજી વસ્તુ ઘરમાં શ્રીયંત્ર રાખો અને દરરોજ બને તો સૂક્તનો અથવા મહાલક્ષ્મી અષ્ટકનો પાઠ કરો અને માતાજીને પ્રાર્થના કરો કારણ કે દેવું ચૂકવવું છે તો પૈસા બી આવવા જોઈએ અને સામે આવક વધવી જોઈએ એ જરૂરી છે પણ શ્રીયંત્રમાં એ વાતનું ધ્યાન રાખવાનું કે શ્રીયંત્ર યોગ્ય આકારનું શુદ્ધ લેવું જોઈએ બીજું એની પૂજા પ્રતિષ્ઠા કરાવીને વાપરવું જોઈએ અને શ્રી વિદ્યાના જે દીક્ષિત હોય તેવા વ્યક્તિ પાસે એની પૂજા કરાવીને લેવું જોઈએ દરેક વ્યક્તિ શ્રી વિદ્યા દીક્ષિત નથી હોતા બ્રાહ્મણો એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે બીજું તમારા ઘરમાં મેં જે કહ્યું આગળ એ પ્રમાણે પણ ધ્યાન રાખવાનું જરૂર છે કે વાસ્તુદોષ ચેક કરાવો વાસ્તુદોષનું નિવારણ કરાવવું પણ આપણા માટે ખૂબ જરૂરી છે જે પણ તમારે અત્યારે શક્તિ હોય તે પ્રમાણે મિનિમમ પણ જે થઈ શકે એટલું કરવું જરૂરી છે કે તમારા ઘરમાં ઉત્તર દિશામાં દોષ હોય શકે તેમ છે દક્ષિણ દિશામાં દોષ હોય શકે છે એટલે આ વાતનું ધ્યાન રાખજો બીજું કે ઉપાસના નિયમિત કરજો કરજો અને ગણપત યાદાની કરજો જી હવે આગળ રાશિફળની વાત કરીશું હજીભાઈ મેથુન રાશિ વિશે જણાવજો હા શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે અ લ અને દિવસે આપણા પ્રયત્નો સફળ અને સાનુકૂળ થશે હવે લાગશે કે જે કંઈક દિવસથી તકલીફો લાગતી હતી સ્ટ્રેસ કે કોઈ કોઈ પણ બહાર આવી શકાશે માનસિક ચિંતા હશે તો તેના ઉકેલ તરફ આગળ વધી શકશો આજે નિલાન મુલાકાતથી તમને લાભ છે એટલે કોઈ મીટિંગ કરવાની હોય કોઈ ડિસ્કશન્સ કરવાનું હોય કોઈ સામૂહિક ચર્ચા કરવાની હોય તો કરી શકાશે હવે વાત કરીશું વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે શાંતિથી પસાર કરજો ક્યાંક ને ક્યાંક આરોગ્યની ચિંતા થાય ખર્ચાના પણ પ્રસંગ બની શકે હા કૌટુંબિક કાર્ય જે છે તેમાં તમારા આજે સફળ થાય તેવું બની શકે હવે વાત કરીએ મિથુન રાશિ જેના નામાક્ષર છે ક છ અને ઘ થોડુંક સાચવવાનું છે ખાસ કરીને આપણા કાર્યક્ષેત્રે વ્યવસાયમાં વ્યવસાયિક પ્રશ્નો ગૂંચવાય તેવું આજે બની શકે થોડી માનસિક અકડામણ પણ રહેવા જઈ રહી છે એટલે કોઈ નિર્ણય અગત્યનો લેવાનો હોય તો બરાબર વિચારીને આગળ વધજો હા જે પ્રવાસથી લાભ છે એટલે કોઈ પણ કારણે જે પ્રવાસનું આયોજન થતું હોય તો આયોજનને અમલમાં મૂકી દેજો સ્વાગત છે હર્ષિતભાઈ આપણી સાથે જોડાયેલા છે હવે આગળ રાશિફળમાં વાત કરીશું કર્કસિંહ અને કન્યા રાશિ વિશે જણાવશો હા કર્ક રાશિની વાત કરીએ કર્ક રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ડ અને હ વ્યવસાયિક મુશ્કેલીના સંજોગો રહે એટલે થોડું આગોતરું આયોજન તમારા માટે વધારે સારું રહેશે થોડુંક પ્લાનિંગ એક્સ્ટ્રા કરજો સંતાનના પ્રશ્નો અંગે પણ આજે ચિંતા રહે અને આરોગ્યની પણ ચિંતા છે માટે બંને મામલે સંભાળવું પડશે હવે વાત કરીશું સિંહ રાશિ સિંહ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે મ અને ટ આજનો દિવસ સાનુકૂળ અને સફળ રહેવા જઈ રહ્યો છે એટલે ગ્રહોની ઉર્જાનો ઉપયોગ કરી લેજો તમે હા ધીરજ રાખવી જરૂરી છે એટલે કે સ્ટેપ બાય સ્ટેપ કામ કરજો એક સાથે બધા કામ લઈને ક્યાંય પહોંચશો નહીં આરોગ્ય ટકાવી રાખશો એ આજની સારી બાબત છે હવે કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના નામાક્ષર હોય છે પઠ અને અણ થોડુંક ધ્યાન રાખજો લાભની તક ગુમાવી ના પડે તે જોવું પડશે લાભની તક આવવાની છે પણ તમે ક્યાં કેમ કે પેલું કહીએ છીએ આપણે કે લક્ષ્મી ચાંદલો કરવા મોધ ભણી જે તક આવે એને સ્વીકારી લેજો

બાબો આઈટી એન્જિનિયરિંગ કરે એ બીજું વર્ષ ચાલે છે પણ આમ એની ઉંમર પ્રમાણે સાહેબ એ મેચ્યોર નથી આમ ધર્માણ સ્વભાવનું આમ સમજ્યા સ્વભાવનું આમ ભણવામાં ઓછું ધ્યાન આપે છે ત્યારે એના આઈટી એન્જિનિયરિંગમાં ભવિષ્યમાં કેવું રહે છે હા ચાલો જોઈ લઈએ આપણે કે આ પ્રકારનું વ્યક્તિત્વ કેવી રીતે સર્જાયું છે ગ્રહોની અસર સીધી જોવા મળતી હોય છે ગ્રહ રાજ્ય પ્રચ્છંતિ ગ્રહોની અસરથી જ વ્યક્તિનું જીવન ઘડાતું હોય છે પણ ગ્રહો કઈ અસર આપે છે આપણા કરેલા પહેલાના કર્મોની અસર આપે છે ગ્રહો તો જે સ્થિતિમાં કુંડળીમાં હોય તેનાથી એ દિશા નિર્દેશ કરે છે કે તમને આ પ્રકારની અસર આ પ્રકારનું ફળ મળી શકે તેમ છે તમે જે વિગત આપી અનુસાર કુંડળી જે આવી રહી છે તેની વાત કરીએ સિંહ લગ્નની કુંડળી આવે છે હવે લગ્નનો સ્વામી બારમા સ્થાનમાં છે એટલે ચિંતા ઉચાટવાળી પરિસ્થિતિ રહ્યા કરતી અંદરથી છૂપો ડર રહ્યા કરતી હોય કોન્ફિડન્સનો અભાવ હોય થોડી આળસ હોય ઉત્સાહ બી ક્યારેક ઘટી જતો હોય ધક્કા મારવા પડે બીજા લોકોની વાતોમાં અસરમાં જલ્દી આવી જાય તેવું બની શકે તેવું છે સૂર્ય શનિનો સંઘર્ષ દોષ છે આ કુંડીમાં એટલે સફળ થવું હોય તો સતત મહેનત કરવી જ પડે ઘરમાં પણ પરિવારમાં પણ મતભેદ અને મનભેદ રહ્યા કરતા હોય તેવું બની શકે તેવું છે મનની વાત કરીએ જ્યારે તો સીધી અસર જોવા મળે છે કારણ કે ચંદ્ર જે છે તે આ કુંડીમાં કેતુ સાથે જોડાઈને પ્રબળ ગ્રહણ દોષ કરે છે ચંદ્ર એટલે મન નિર્બળ થયેલું છે એટલે અભિવ્યક્તિમાં પોતાના વ્યક્તિત્વમાં પણ છે પણ ગુરુ સાથે કેતુ થઈ ગયું એટલે ચાંડાળ દોષ અને ગ્રહણ દોષ દી દોષ થઈ ગયો છે એટલે એ ભવિષ્યમાં પણ પ્રશ્નો ઉભા કરે તેવું છે પણ જોકે ભાગ્ય સારું છે અને પોતે પોતાના આપ મેળે બળે કે ભાગ્ય કરશે ખરો સેટ થશે પોતાની રીતે પણ આ જે પ્રશ્નો ઉભા એ થઈ રહ્યા છે તેમાં તમારે જે મેં કહ્યું કે દોષ છે તેનું નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ એટલે વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી એ આપે કરાવી ખૂબ જરૂરી છે સૂર્યને રોજ જળ ચઢાવવું સૂર્યના રોજ જપ કરે એ પણ એના માટે આવશ્યક છે અત્યારે હાલ રાહુની જે દશા ચાલે છે એટલે કોઈ પણ નિર્ણય લેવાના હોય અને લાંબો સમય ચાલવાની છે એટલે આગળ અભ્યાસ કરવો હોય તો તે અંગે અથવા આગળ કોઈ પણ કારકિર્દીના નિર્ણય લેવાના હોય

સ્નેહ સ્વજન સાથે ચર્ચા થાય કંઈક પ્લાનિંગ થાય તેવું બની શકે સામૂહિક રીતે કે સામાજિક કાર્યોમાં પણ આજે ભાગ લેવા તક પડે પણ કાર્યક્ષેત્રે થોડુંક એવું લાગશે કે પ્રયત્નો એ જાય છે મહેનત કરો છો તે પ્રમાણે રિઝલ્ટ મળી નથી રહ્યું પણ મહેનત કરવાનું ચાલુ રાખજો ભાગીદારીથી કામ કરતા હશો તો આજે મતભેદની શક્યતા પણ દેખાઈ રહી છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ન અને ય આર્થિક પ્રશ્નોની પરેશાનીનો ઉકેલ મળે તેવો આજનો દિવસ છે એટલે ક્યાંક ને ક્યાંક આર્થિક બાબતે મજબૂતાઈ વર્તાઈ શકાય છે એટલે પ્લાનિંગ કરી શકો ફાઈનાન્શિયલ હા આજે કોઈ લાભદાયી તક પણ મળશે તો તે પણ આજે ઝડપી લેજો હવે વાત કરીએ ધનુરાશિ રાશિના જાતકો જેના નામાક્ષરો છે ભ ધ અને ઠ આરોગ્યની સાચવણી ખૂબ જરૂરી છે બેદરકાર ન રહેતા નહીં તો પછી દબાવો લાંબી ચાલે બની શકે પ્રવાસ પણ આજે ટાળવાની તમને સલાહ છે હા મનની મુરાદ એટલે કે તમારા કોઈ ગોલ હોય ધ્યેય હોય તે આજે પૂરા થતા જણાઈ રહ્યા છે જી હવે આગળ અંતિમ રાશિ છે તેના વિશે વાત હા મકર રાશિની વાત કરીએ મકર રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ખ અને જ તમારા પર્વત તો ફળવા જઈ રહ્યા છે એટલે જેટલી મહેનત કરશો પુરુષાર્થ કરશો તે પ્રમાણે તમને રિઝલ્ટ મળશે તો જેટલી અપેક્ષા છે તેટલી મહેનત પણ વધારે કરવાની છે કૌટુંબિક સમસ્યા હશે તો તેનો આજે ઉકેલ મળશે ચિંતા દૂર થવા જઈ રહી છે પણ તેમ છતાં સંતાનના જો કોઈ પ્રશ્નો હશે તો તે બાબતે મૂંઝવણ ચાલુ રહી શકે તેમ છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના નામાક્ષર હોય છે ગ સ શ અને શ લાભનો પ્રસંગ છે આજના દિવસે પોઝિટિવિટી તમારી સાથે છે ગ્રહોનું બળ તમારી સાથે છે ધાર્યું કરી શકશો એટલે અગત્યના કાર્યો હાથ પર લઈને તેને જ પૂર્ણ કરવાનો સંપન્ન કરવાનો પ્રયત્ન કરજો નાણાકીય પ્રશ્ન પણ કોઈ હશે પડકારો હશે તો ઉકેલ મળી શકશે હવે મીન રાશિ તો મીન રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે દ વ્યવસાયિક પ્રશ્નો અંગે ચિંતા થોડી રહેશે એટલે પ્લાનિંગથી આગોતરું આયોજન કરીને કામ કરજો તબિયત થોડી કાળજી માંગી રહેશે આજે તમારું ધાર્યું થશે સફળતા મળશે પણ થોડો વિલંબ થાય તેવું છે માટે સમયનું પણ એક્સ્ટ્રા પ્લાનિંગ કરવું જરૂરી રહેશે તો સર્વે દર્શક મિત્રો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વર ને અભ્યર્થના હસીભાઈ જીએસટીવી સાથે જોડાવા બદલ આપનો આભાર ધન્યવાદ તો ફરી જોડાશું હાલ બસ આટલું જ નમસ્કાર